આપણે એ છે વનેલા ગાંઠિયા બનાવો છો, આ હે મરીનો ભૂકો, આ હે અજમા. વાહ, આવી રીતે વ્યવસ્થિત માળવાનો આ વનેલા ગાંઠિયા બનાવીને. બરાબર, જો તમે ખાલી ગાંઠિયા. કે દુબઈમાં છો મારું નામ નવીન તલાટી છે અને હું દુબઈમાં 43 યર્સથી છું અને અમારું ફેવરેટ ફૂડ છે જલેબી ગાંઠિયા અને પૂરી ભાજી. તમે આ જગ્યાએ ગાંઠિયા ફાફડા તો મળી રહ્યા છે પણ સાથે સાથે પાણીપુરી, સમોસા, રગડાપુરી, પછી આ વડાપાવ, કચોરી, ભેળ બધી જ વસ્તુ તમને સેવપુરીથી માંડીને દરેક વસ્તુ અહીંયા જે માગશો ને એ જે હાજર હશે બધી વસ્તુ મળી જશે તમને. રવિવાર એટલે શું કરવાનું? જલેબી ગાંઠિયા ખાવા. ઈવાને બધા ફ્રેન્ડ સર્કલ ભેગું થવાનું ને ખાવાનું. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવા માટે થેન્ક યુ સો મચ. જો તમે હજી સુધી અમારી પેજને ફોલો નથી કરી તો ફોલો કરતા જાઓ. સાથે સાથે અમારા ફેસબુક પેજમાં પણ નવા વિડીયો આવી રહ્યા છે, તેમાં પણ ફોલો કરો. નવા વિડીયો સાથે ત્યાં પણ આપણે મળીએ છીએ. નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં હું છું આપનો દોસ્ત કરોડ સુધી મોરબીથી. ભાઈ, આજે આપણે દુબઈની અંદર હોય ને દુબઈમાં મને છે ને ફાફડાને ગાંઠિયા ખાવા છે, તો તમારું નામ મને થોડોક પરિચય કરાવી દો. મારું નામ જીતેશ છે અને કેનેરીની અંદર હું બેઠો છું. બરાબર. અને તમારે ગાંઠિયાને એવું બધું પ્યોર કાઠિયાવાડી વગર ખાવું અહીંયા તમને ગાંઠિયા, મેથીના ભજીયા, ફાફડા ગાંઠિયા, વણેલા ગાંઠિયા બધી આઈટમ મળશે. જલેબીની કાઠિયાવાડી ટેસ્ટ, પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ. આપણા ભાવમાં કારણ કે હું પાછી આપણા ભાવમાં રહેવું આ દુબઈમાં ના ના એવું થોડુંક ધ્યાન રાખીને રહેવું પડે. ના ના એવું નથી, એકદમ નોર્મલ રેટ છે, બધાને પોસાય એવું છે અને વસ્તુ પણ એકદમ સારી મળે. હા, કારણ કે દુબઈની અંદર બે વસ્તુ મળતી હોય તમને, સારી વસ્તુ પણ મળે અને મોંઘી પણ મળે, પણ આપણે સારી પણ મળે ને સસ્તી મળે એવી ગોતવાનો પ્રયત્ન. દુબઈમાં બધું મળી જાય ભાઈ. અને મેં એમને કીધું કે મારે ગાંઠિયા અને ફાફડા ખાવા છે, સવારનો સમય થઈ ગયો છે. અને કઈ જગ્યાએ એવું કદાચ કોઈને આવવું હોય તો કઈ જગ્યાએ? આ નેસ્ટો છે, નેસ્ટો સુપર માર્કેટ, ગેટ નંબર 1. અંદર કેટલા માળે? ફર્સ્ટ ફ્લોર ઉપર. પહેલા માળે, ફર્સ્ટ ફ્લોર ઉપર. ચલો વધારે વાર નહીં કરી, હવે આપણે ગાંઠિયા ખાવા જઈએ. આવો આવો કમલેશભાઈ, કેમ છો? કેમ છો? મજામાં. બહુ આનંદ થયો આજે તમે પધાર્યા. આજ ભાઈ મને કીધું કે તમને છે ને સવાર સવારે કાઠિયાવાડી નાસ્તાનું આજ પાછું હોટલમાં જે અમારે છે ને ખાવાનું આપે ને મળે ને ત્યાં ખાધું નથી. બરાબર. મેં કીધું ને મસ્ત આપણે કાઠિયાવાડી નાસ્તો કરવા છે, ખાવા છે. બહુ આનંદ થયો. પાછા 5 દિવસ થઈ ગયા છે. મારા રેગ્યુલર કસ્ટમર છે, બધા રોજ ગાંઠિયા ખાવાવાળા છે. બહાર નીકળીએ ને એટલે મને કીધું હતું નીચે તમને પ્યોર ગુજરાતના પ્યોર કાઠિયાવાડી. બહાર નીકળે તો આપણે ભૂખ બહુ લાગે ને એમાં ગુજરાતી ખાવાનું બહુ સાંભળે, તરત યાદ આવે ગાંઠિયા જલેબી. તો આપણા પૂરી ભાજી, ગાંઠિયા અને જલેબી તો આપણો કોઠો બોલે કે હાલો જલ્દી. શું વાત, બહુ આનંદ થયો. એનું કિચન કેવું એ બતાવું ભાઈ પહેલા. આ બધા ફાફડા ગાંઠિયા કેવી રીતના બને છે એ બધું કસ્ટમર છે અમારા રોજ આવવાવાળા બધા જ. હા, રવિવારે ગાંઠિયા ખાવાનો પ્રોગ્રામ હોય જ આ લોકોનો અહીંયા ખાસ. શું વાત, રવિવારે ભેગા ટેણિયા ને કે હાલો આપણે કાજુ કતરીને ગાંઠિયા ખાયા છે. તમારું શું કહેવાનું? તમે ગુજરાતી જ છો ને? હા, આમની જગ્યા કેવી? કદાચ આપણે કોઈ ઘણા ગુજરાતી, ઘણા લોકોને બધાને ખબર હોય, પણ બહારથી કોઈ આવે તો આ જગ્યા આવવું જોઈએ. જગ્યા ડેફિનેટલી આવું જોઈએ, જે બહુ ફેમસ જગ્યા છે આ. અને સાંજના તમે આવો તો એટલું બધું ક્રાઉડ અહીંયા જોવા મળશે તમને. શું વાત, સાંજના તમને પ્રોપર ગુજરાતીઓ તમને જોવા મળશે અહીંયા. અહીંયા આવો તો આપણે શું ખાવું જોઈએ? રેગ્યુલર ફાફડા જલેબી છે, ગાંઠિયા છે, વણેલા ગાંઠિયા આપણે ઇન્ડિયામાં એટલા જ મળે, સેમ એવી રીતના મળશે. તો આપકો યે ગુજરાતી સ્નેક કેસે લગતા હૈ? बहुत बढ़िया, बहुत पसंद है हमें गुजराती स्नैक. संडे को यहाँ भी स्नैक, લંચ, ડિનર, બ્રેકફાસ્ટ सब पसंद है हमें गुजराती का. क्या बात है, थैंक यू सो मच. અહીંયા તમે ઘડી દરેક લોકો આવતા હોય કારણ કે આપણે ગુજરાતી લોકો તો ગુજરાતી ભાવે, પણ બીજા લોકો આવે એના પછી આપણો ટેસ્ટ કેવી રીતે મેન્ટેન કરો? અને એ લોકો બધા દૂર દૂરથી ગુજરાતી ખાવાનું જ ખાવા આવે છે. આટલા વર્ષથી પપ્પા ગુજરાતી ખાવાનું ખવડાવે, મુકેશભાઈ ગુજરાતી ખાવાનું ખવડાવે. હવે એટલા વર્ષથી તો ડેવલપ થઈ ગયું ને ગુજરાતી ખાવાનું, પણ બહારના આવેલા ટેસ્ટ આપણે બહુ પસંદ આવે. આપણે સ્પેશિયલી ફાફડા અને આપણી જલેબી. હા, આપણી જલેબી અને ફાફડા સ્પેશિયાલિટી છે અહીંયા. તમારું શું કહેવાનું? ખાસ તો સ્પેશિયલી અહીંની જે કંઈ આઈટમ છે એ બધું જાણે ઘરની બનાવેલી હોય ને એવો ટેસ્ટ આવે છે, દિલથી ખવડાવે. હા, અને સ્પેશિયલી શશીભાઈ અને આ મનીષભાઈનો જે કંઈ પ્રેમ છે કે આપણે આપણને ખરેખર એમ જ લાગે કે આપણે ઘરના જ છે. અને ખાસ તો છે ને સસ્તું, સરળ અને ટકાઉ, એના જેવી વસ્તુ છે આ. એકદમ રિઝનેબલ ભાવમાં કે નાની વ્યક્તિ પણ ખાઈ શકે. આપણે એ છે વનેલા ગાંઠિયા બનાવો છો, આ હે મરીનો ભૂકો, આ હે અજમા. વાહ, આવી રીતે વ્યવસ્થિત માળવાનો આ વનેલા ગાંઠિયા બનાવીને. બરાબર, જો તમે ખાલી ગાંઠિયા આપણે ત્યાં ગુજરાતમાં મળે એવા જ મળી જાય ને. હા, કાઠિયાવાડી ઓરિજિનલ આપણે કાઠિયાવાડી ટેસ્ટ છે. કાઠિયાવાડી ટેસ્ટ, કાઠિયાવાડી ટેસ્ટ એ કેવી રીતના આવ્યા અહીંયા? અહીંયા હોય જ ને આપણે અહીંયાથી જ આવ્યા. અહીંથી જાય હા અને તેલ કયું વાપરવાનું આપણે તેલ આપણે આવે સિંગ તેલ આવે છે તો હાચું મેં કીધું ભાઈ તમે ગાઢિયામાં કહે કારણ કે ગાઢિયા અને સિંગ તેલ જોડે બહુ એના કોમ્બિનેશન બહુ સારું હોય ટેસ્ટ જ એનો તો જ એનો ટેસ્ટ આવે છે ખાસ અને તમે સાહેબ કેનેડા મારા ગાંઠિયા ક્યાં જશે કેનેડા ઓમાન બેરિન જ્યાં લોકો આપણા ગુજરાતીઓ છે ત્યાં બોક્સ આ બોક્સ એવી રીતે બોક્સ પેક કરી અને લઈ જાય અને દુબઈમાં કોઈ પણ જગ્યાએ મળી જશે પાર્સલ મળી જશે કે લઈ જવાનું કે આપણે બનેલા ગાંઠિયા બને છે ઓછો છે બિચારા લેવા આવે પણ ઓલા હોમ ડિલિવરી વાળો એપ્લિકેશન બધું ગોમડા જમે 3 મહિના થી કોઈલું છે હવે થોડું સેટિંગ થાય છે સ્ટાફ હમણાં આવ્યો છે જે આપણે ભાખરી થેપલા અને ભજીયા ખાસ ચાલુ તો અને કોઈ જતા એનો નંબર આપું છું તમે ફોન કરજો જો કદા ડિલિવરી ચાલુ થાય ને જ્યારે પણ ત્યારે તમે ખાસ ભજીયા અને આપણો બપોરે લંચ 9 વાગે આય રોની કાયદેસર આપણા ગુજરાતના ઓરિજિનલ ગાંઠિયા ભાઈ ઓરિજિનલ ગાંઠિયા એ દુબઈમાં ભાઈ એ હું આપણે બહાર આવ્યો એટલે મેં શું કીધું ભાઈ એક સપનું હતું કે આપણું કાઠિયાવાડ જ્યાં જવાની ઉભો કરું કે આ વાત છે કે કૃપા છે જલારામ બાપાની તો એ પૂરું કરે જલારામ દાદા કરે છે અને સાચો ટેસ્ટ તો એ જ આપે છે અને આખા દુબઈમાં કોઈને પૂછો ને કે બાપાના ભગત એટલે કે મુકેશભાઈ ખવડાવશે કે તમને અને બાપાએ બધાને ખવડાવ્યું જ છે સાહેબ હજુ પણ દુનિયામાં મંદિર સાહેબ જલારામ બાપાનું મંદિર એક પણ રૂપિયો લેવામાં નથી આવતો અને એક પણ રૂપિયો ખાવાનો પણ લેવામાં નથી આવતો સાહેબ ડંકો વાગે છે એનો હા યાર ગાંઠિયા ખરેખર ઓરિજિનલ રીત છે ભાઈ તમારે ભાઈ માની ગયો હું કારણ કે એને જે ગાંઠિયાને છે ને તોડવામાં આવે એને જ્યારે પાકે ને ત્યારે એને આવી રીતે ઝારો મારીને તોડવામાં આવે અને એને આખા વારવામાં આવે પછી જેની અંદર જે પાકે ને એ જ હાજર અને આને બહુ ધીમા તાપે એકદમ ફૂલ તાપે નો કરવાના આવે અને આમાં શું નાખવાનું છે હિંગ મરી મસાલો હા વાહ હવે આ પ્લેટ આપણી ડીશ તૈયાર કરો કે તમે તૈયાર કરો તમારી આ આપણે અત્યારે જોખતા નથી આપણા માટે છે હા બરાબર પછી આથેલા મરચા સંભારો આપણે કાઠિયાવાડ મેન જે વસ્તુ આપણે જે સંભારો આપણે કાઠિયાવાડ આના વગર તો ગાંઠિયા ખવાય નહીં તમારે રિયલમાં કહું ને ગાંઠિયા વાયડા પડે એટલા માટે આપણે પપૈયાનો સંભારો ખાવાનો હોય છે ફાફડાની અંદર જે કહેવાય એની અંદર મરી મસાલા નો આવે બરાબર ને મને થોડીક તો ખબર પડે ને માં હા એ આ ફાફડા આપણે તૈયાર થશે આ કયા ફાફડા બનશે અમદાવાદ સ્ટાઈલમાં કે કાઠિયાવાડ ના નાયલોન કાઠિયાવાડી ફાફડા આપણે કારણ કે ફાફડાના બે પ્રકાર હોય છે અમદાવાદમાં જે મળે છે એ જાડા મળે છે અને મોટા લાંબા મળે છે અને કાઠિયાવાડમાં મળે છે એ નાયલોન મળે છે આ નાયલોન ફાફડા છે આપણા આ પાટલો ત્યાંથી લઈ આવ્યા છે સીસમનો ભાઈ ભેગો ઇન્ડિયાથી લઈ આવ્યા કારીગર પોતે આ મળે નહીં ને સીસમનો કારણ કે આ લાકડાની આ ખાસિયત છે કે સાહેબ આને હે ને નીકળે નહીં આમાં લાકડું છે તમે આ જગ્યાએ ગાંઠિયા ફાફડા તો મળી રહ્યા છે પણ સાથે સાથે પાણીપુરી સમોસા રગડાપુરી પછી આ વડાપાવ કચોરી ભેળ બધી જ વસ્તુ તમને સેવપુરીથી માંડીને દરેક વસ્તુ અહીંયા જે માગશો ને એ જે હાજર હશે બધી વસ્તુ મળી જશે તમને મળીને ખૂબ જ આનંદ થયો તમારી વિડીયો અને રોનીભાઈની વિડીયો હું બહુ જ જોઉં છું અને આ જગ્યાએ ઠેકાણે આવ્યા છે આજે કમ્પ્લીટ પરફેક્ટ જગ્યાએ આવ્યા છો અને આ જગ્યાએ હું જ્યારે બી આવું છું ખાઉં છું તો મને ગુજરાતની બહુ જ યાદ આવે છે થેન્ક યુ હું તો દર વખતે એક જ વાત કહું છું કે ભાઈ આ દુનિયામાં બે જ જણા હોય છે એક દિલથી ખવડાવે ને એક દિલથી ખવડાવે આ જગ્યા સાહેબ દિલથી ખવડાવે છે દુબઈની અંદર દિલથી ખવડાવતા હોય ને અને પછી આ જ્યારે દિલથી થાય ને ભાઈ એની મીઠાશ કંઈક અલગ જ છે સવાલ કારણ કે તમે માગો એ વસ્તુ મળે અને એનાથી એક્સ્ટ્રા મળે ને તો મજા કંઈક અલગ આવે નકર ગાંઠિયાની અંદર અમારે કહું ને તો કઢી આપે કઢી તો આવતી જ નથી પણ અમારો સંભારો એક આપે અને લીલા મરચાં જ આપે અને બાકી તમને જો અહીંયા ઘડી તમને અમદાવાદનો ટેસ્ટ આવશે કઢી આપશે લીલી ચટણી આપશે અને સંભારો આપશે પપૈયાનો સંભારો હાટ કારણ કે ફાફડામાં છે ને ઘાટી આવી કઢી જ ખાવાની મજા અલગ છે जो कहवाय ने आपणे मुकेश भाई आज मने नथी लागतुं नकर पाणी फरे ने टेस्ट फरी जाए पण आज तमे एक एनो जे भाव होय एटले जनाराम बापानी कृपा छे सारो भाव छे के सारा एक ज लक्ष्य छे हमेशा के आपणा वतनथी दूर छे अने वतन नजीक होय એવું લાગતું છે કે આપણે વતનમાં બેઠા એવું લાગતું છે એક જ લક્ષણ છે અને બાપાની કૃપા છે મારો ભાવ સારો છે ભોજન સારો ક્યાં વાત તમે આવ્યા ને મને બહુ આનંદ જો કદાચ મને કોઈ પર્સનલી કહે ને કે ભાઈ કમલેશભાઈ તમને દુબઈમાં સૌથી સારું શું ભાવ્યું તો હું જરૂરથી કહીશ કે મારી ફેમિલીને લઈને આવું ને એવી જગ્યા આ છે અને એસીમાં બેન ખાવાનું બાકી મોટી વસ્તુ એ અહીંયા બાકી તમે સવાર આપણે જો આ પાપડી રોજ તમે કદાચ લઈ જઈ શકો એ પાપડી અને મારી ચા અને સૌથી વધારે લોકો અહીંયા જલેબીના ફાફડા ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. ડ્રાયફ્રૂટ કેસરવાળી જલેબી છે અમે मैंने हमना बेन कहता था पूरी भाजी टेस्ट के कमलेश भाई अहींनी पूरी भाजी पण एवी बेस्ट है कि तमे कदाच खाता रही जाशो अने आपणे तो बटाका शाकना लवर छे भाई पहला तो हमना बटाकानुं शाक टेस्ट कर लो अने आपणा सब्सक्राइबर ने खवडावो बोलो कहेवाय ने खाटू ने मीठू પણ જો કદાચ મને કોઈ પર્સનલી કહે ને તો આ જગ્યાએ ગાંઠિયા જલેબીને ફાફડા ખાવા માટે ખાસ આવજો બાકી એ ટેબલ ઉપર તમે જે જોઈ રહ્યા છો કોઈને દાબેલી ખાવી હોય કોઈને વડાપાઉં ખાવા હોય કોઈને સમોસા ખાવા હોય આ બધી વસ્તુ પાણીપુરી ખાવી હોય અને ચાટ પૂરી ખાવી હોય તો બધી વસ્તુ મળી જાય પણ અહીંયાની જે મેન જે સિગ્નેચર ડિશ કહેવાય ને એ ફાફડા ગાંઠિયા અને જલેબી એ જરૂરથી ખાવા આવજો ચોક્કસ અને હા બીજું એક મારો પ્રશ્ન એ છે કે આ ખાવા માટે કેટલા વાગ્યાથી આવવું પડે કમલેશભાઈ સવારે 8:30 ચાલુ થઈ જાય 6 વાગે છોકરા બધા આવી જાય તૈયારી કરે બપોરના 2 વાગ્યા સુધી પાછું 5 થી રાતના 10 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ જોઈએ ગરમ આઈટમ હતી લાઈ ફાફડા આખો દિવસ ચાલુ જોઈએ છે લોકો ક્યાંય ક્યાંથી આવે છે લેવા એક બીજો મોટો પ્રશ્ન મારો કે અહીંયાના શું ભાવ આ 50 દિરહમ કિલો છે ને ₹5 ની એક પ્લેટ 5 દિરહમની એક પ્લેટ આપીએ છીએ 5 દિરહમની પ્લેટ એક પ્લેટમાં 100 ગ્રામ આવે છે એટલે અંદાજિત આપણે 20 50 ₹100 ની આજુબાજુમાં ઇન્ડિયા ભાવમાં બરાબર આપણે ઇન્ડિયામાં 60 70 રૂપિયાની આજુબાજુમાં ભાવ થઈ ગયા છે એક પ્લેટના અને તો તમને અહીંયા જલેબી 3 દિરહમની 100 ગ્રામ છે અહીંયાના ભાવ ₹3 અને ₹5 એટલે કહેવાય ને કે રેગ્યુલર બરોબર ભાવ ને એકદમ બરાબર આ ભાવમાં જ મળે ને બરોબર આજ ભાવમાં અને તમને મોંઘું બનાવે તમને ઇન્ડિયામાં જે પ્રાઇસ છે એના કરતાં પણ સસ્તું છે તમે જોવો हाँ अरे स्वादनी बात करूँ ने तो एनी कढ़ी मस्तीनी जे आपणे ओरिजिनल जे खाटी आवड़े खाटी मीठी जे कढ़ी आपणी आवे ई छे अने गाठिया एटला सॉफ्ट छे के जे मने काठियावाड़मां आपणे जे गुजरातमां मळता होय ने ए गाठिया अने जे चटनी आपणे अमदावादनी लीली चटनी जे खाता होय छे मरचावाड़ी ई अने अहींनो जे संभारो पपैयानो संभारो जे एनी अंदर एमांय मरचुं अने मीठो मसालो नाखीने बनाववामां आव्यो छे आथेला मरचा આટલું સાહેબ તમે મંગાવશો ને તો મજા આવશે અને એમની એક વાત મને બહુ ગમી ઓલી વાત કરો તો બાપાએ કીધું રૂપિયાનો ₹100 કરજો બેની લાલચમાં નહીં પડતા તમે બી ખુશ રહેશો અને બાપા મને ખુશ રાખશે ખાવાવાળા બી ખુશ રહેશે અને મને બાપા ખુશ રાખશે મારી બોલી પાડે છે બચો અને આ સનાતન સત્ય છે કે ભાઈ ₹100 કરજો સાહેબ ₹2 તો એ કરીને આપશે બહુ મુદ્દાની વાત કરી કમલેશભાઈ આપણે ₹2 કરવા જઈએ ત્યાં લોચા થાય છે પણ ખરેખર એ ₹2 કરીને એ આવશે તમને 40 માપ દાણાથી જલારામ બાપાએ ચાલુ કર્યું હતું આજે વિશ્વમાં રોટલો ફેર્યો હજી કંઈ ઘટ્યું નથી વધત વધી જાય ને વર્લ્ડમાં પહેલો રેકોર્ડ છે કે બાપાને જે પૈસા નથી લેતા આ તો આપણો આજીવિકા છે એટલે આપણે લેવા પડે નહીં તો હું તકો ન લઈએ તો ચાલશે પણ બાપાની કહે છે કે તમે સંસારી છો તમારી આજીવિકા છે તો સારું મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે મળશું મેળે ખેડે મળશું ગામ ગીએ નહીં મળીએ આ મેં કરણ તેથી આ ધરતી દખતી હરિયમ તો જેવાતા જેવાતી જમણ છે કાલ પાછા નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં ખાવાનું ભૂલતા નહીં બાય